खूब ज प्रेम मळ्यो छे कारण के आटला भव्य माहौल नी अंदर पण मातर नी अंदर 17,500 लोको एवा छे जे भाजप ने नहीं भाजप ना उम्मीदवार ने नहीं कांग्रेस ने नहीं कांग्रेस ना उम्मीदवार ने नहीं आम आदमी पार्टी ने नहीं आम आदमी पार्टी ना उम्मीदवार ने नहीं अने ए सिवाय बीजा 5 उम्मीदवार ने नहीं महिपत सिंह ने धारासभ्य बनवा माटे जोता हता अने मजानो विषय ए छे के मारा तमाम ए वोटर्स छे जेमने कशुज मैं आप्युं नथी ना दारू ना चवाणू ना पैसा ना सभा ना रेली ना सरघस ना केस ना झंडा कोईपण प्रकारनी कोई एक्टिविटीज नहीं फक्त ने फक्त संवाद એમના ગામમાં જઈને સીધો સંવાદ ઘરે ઘરે પણ નહીં તો ગજબનો પ્રેમ મળ્યો કહેવાય અને ખંભાતની અંદર પણ જે આપણે પરિણામ આવ્યું છે ફક્ત 2 દિવસ આપણે ત્યાં મહેનત કરી હતી એક દિવસ ફોર્મ ભરવામાં અને 2 દિવસ આપણે ત્યાં પ્રચારમાં ગયા હતા તો એ પ્રચાર દરમિયાન આપણને 9,515 મત મળ્યા છે અને એટલા ભયંકર મત છે એ આ જે બે વિધાનસભાના જે મતો છે એ ગજબના છે એનું કારણ બી તમને કહી દઉં કે ત્યાં આગળ ખંભાતમાં જે આપણને 9,500 મત મળ્યા ત્યાં ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે લગભગ 3,350 મતથી ભાજપના જે ધારાસભ્ય માજી ધારાસભ્ય એ હાર્યા છે તો ત્યાં અસરકારક આપણે ભૂમિકા ભજવી શકીએ એવું કહી શકીએ કે આપણું ઇલેક્શન એ કોઈને હરાવવા માટે થયું એવું બની શકે અને એ સિવાય માતરની અંદર વાત કરીએ તો માતરની અંદર આપણને કુલ મત મળ્યા છે 17,642 અને અહીંયા કોંગ્રેસનો ઉમેદવાર છે એ લગભગ 15,000-15,500 મતથી હારે છે તો અહીંયા પણ અસરકારક ભૂમિકા રહે એવું બની શકે પણ એક વાત સ્પષ્ટ છે કે જે જનાદેશ આવ્યો છે ગુજરાતની અંદર મતલબ સહર્ષ સ્વીકારું છું કોઈ ખામી ઈવીએમમાં કાઢતો નથી બધું જ બરાબર છે ગુજરાતની અંદર બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે ગુજરાતમાં એ કોઈ ઈવીએમનો ફોલ્ટ નથી બધું જ ઓકે છે અને આ રિઝલ્ટ એ એકદમ પરફેક્ટ રિઝલ્ટ છે હું તમામ મારા ચાહક મિત્રોને કહેવા માગું છું જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે લાઈવમાં પહેલાં તો એક આભાર વ્યક્ત કરી લઉં એ મારા 17,500 લોકોનો માતરના કે જેમણે વિશ્વાસ રાખ્યો કે ના મહિપતસિંહ એમને ગમે છે મહિપતસિંહ પર કોઈપણ પ્રકારની આશા રાખ્યા વગર કંઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એમને મત આપ્યો છે અને દારૂ ચવાણું અને પૈસા અને પાર્ટીવાદની રાજનીતિથી દૂર રહીને ધર્મવાદની રાજનીતિથી દૂર રહીને 17,500 જેટલા લોકો મહિપતસિંહને પસંદ કરે છે એ મારા ઘર માટે ગર્વની વસ્તુ છે કેમ ગર્વની વસ્તુ છે એ બીજું તમને કહી દઉં કે મહિપતસિંહ આ જ મહિપતસિંહ 2017માં માતર વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી લડાવી હતી ચૂંટણી લડ્યા હતા આટલી જ મહેનત કરી હતી આ જ તાકાતથી લડ્યો હતો આટલી જ ક્ષમતાથી લડ્યો હતો આટલા જ નજીવા ખર્ચથી લડ્યો હતો ત્યારે મહિપતસિંહને મત મળ્યા હતા માત્ર 548 2017ની અંદર એકદમ આવીને ગુજરાતમાં એન્ટર થઈને તરત મેં વિધાનસભા લડી હતી અને ઘરે ઘરે આવી રીતે જાગૃતિ ફેલાવીને મેં ઇલેક્શન લડ્યો હતો ત્યારે મને 548 મત મળ્યા હતા અને 2022માં ફરીવાર અપક્ષમાં લડ્યો 17,500 કરતાં પણ વધારે મત માતાની જનતાએ મને આપ્યા છે ગજબનું છે અને ખાસ મૌધાની વાત માતાની ખંભાતની વાત કરી લો તો ખંભાતની અંદર 9,500 મત ફક્ત 2 દિવસના પ્રચારના મેં આજે જોયું કાઉન્ટિંગની અંદર તમને એક મત મળવું બહુ અઘરો છે જ્યારે ઈવીએમ ખુલી રહ્યા હતા અને જે જે રિઝલ્ટ નીકળી રહ્યું હતું કે 500નું મતદાન હોય તો 300 બીજેપી 250 કોંગ્રેસ પછી બીજો એક આમ આદમી પાર્ટીને 1 વોટ બહુજન સમાજવાદી પાર્ટીને 1 વોટ 2 વોટ અને પછી આપણો નંબર આવે ત્યારે 54 વોટ ત્યારે એવું લાગી આવે કે સાલું 1 વોટ મેળવો કેટલો અઘરો છે ખૂબ જ મતલબ ગજબ કે પણ મને આ રિઝલ્ટ સહર્ષ સ્વીકારું છું મારી ઈમાનદારીથી મારી નીતિમત્તાથી મારા સંવિધાનથી મારા નીતિ નિયમોથી હું ઇલેક્શન લડ્યો આખા ઇલેક્શન દરમિયાન 1 રૂપિયાનું દારૂ 1 રૂપિયાનું ચવાણું 5 રૂપિયાના ભજીયા કે 5 રૂપિયાની ચા કોઈને નથી પીવડાવી સાથે જ પ્રચારમાં પણ આપણે એવી રીતે કીધું કે તમને જે સારો ઉમેદવાર લાગે અને તમારે મત આપવાના છે તમને ભાજપનો ઉમેદવાર ગમે તમને ભાજપને વોટ આપો કોંગ્રેસનો ઉમેદવાર ગમે કોંગ્રેસને આપો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ગમે આમ આદમી પાર્ટીને આપો છેલ્લે જો મહિપતસિંહ ગમતા હોય તો મહિપતસિંહને આપો ચારે ચાર લોકોનો પ્રચાર કરીને મહિપતસિંહને 17,500 કરતાં વધારે મત મળ્યા છે ગજબનું રિઝલ્ટ છે સેલ્યુટ કરું છું તમામ એ ભાઈ બહેનોનો અને ખાસ જે ગુજરાતનો જનાદેશ આવ્યો છે આપણે આખા ગુજરાતની પણ વાત કરી જ લઈએ આ રિઝલ્ટ જોતા એવું લાગે છે કે ગુજરાતમાં કોઈ સમસ્યા નથી આ રિઝલ્ટ જોતા ગુજરાતમાં બધું જ બરાબર છે કોઈ મોંઘવારી નથી કોઈ બેરોજગારી નથી કોઈ મિનિમમ વેતનનો પ્રશ્ન નથી
કોઈ શિક્ષણની સમસ્યા નથી, કોઈ આરોગ્યની સમસ્યા નથી, બધું જ બરાબર છે. ગુજરાતની જનતાને આ બધું જ બરાબર લાગી રહ્યું છે એ આ રિઝલ્ટ પરથી દેખાઈ આવે છે. પણ વિશ્વાસ રાખજો, ચિંતા ના કરતા, મારા ગુજરાતના વાસીઓ, સ્પેશિયલી મારા માતર વિધાનસભાના ખંભાતના વિધાનસભાના વિસ્તારના વાસીઓ, જે લોકોએ વોટ નથી આપ્યા, જે લોકોએ વોટ આપ્યા છે એમને તો હું સેલ્યુટ કરું છું. અને એમનો તો હંમેશા મહિપતસિંહ થઈ ગયો છે, મહિપતસિંહ હવેથી ખંભાતનો અને માતરનો થઈ ગયો છે. 17,500 એ લોકો જેમને મહિપતસિંહને ભાઈ માનીને વોટ આપ્યો છે, 9,500 લોકો ખંભાતના જેમને મહિપતસિંહને દૂરનો હોવા છતાં પણ વિશ્વાસ રાખીને મત આપ્યો છે. બંને મળીને આપણે 25,000 કરતાં વધારે મત આપણને મળ્યા છે. અપક્ષ કોઈ પાર્ટીના નામ વગર, ફક્ત મહિપતસિંહના નામથી, કે તમને જો મહિપતસિંહ સારો લાગે છે તો તમારે મત આપવાનો છે, એવા 27,000 લોકો ઈચ્છે છે કે મહિપતસિંહ ધારાસભ્ય બને, કે મહિપતસિંહ અમારો ધારાસભ્ય છે. 27,000, આ બહુ મોટો આંકડો છે. આ એક એટલો મોટો આંકડો છે કે આ બંને વિધાનસભામાં જે મને મત મળ્યા છે એ બે ઉમેદવાર માટે હારનું કારણ બન્યું છે. એવું ઇતિહાસ છે અને એવું કહેવત છે, હું જે હંમેશા મારા ભાષણની અંદર બોલું છું, કે માણસે 3 ચૂંટણી લડવાની હોય છે. 1 ચૂંટણી હારવા માટે લડવાની છે, જે 2017 હું લડી ચૂક્યો હતો હારવા માટેની, કે જેમાં મારા 548 મત આવ્યા હતા. બીજી ચૂંટણી આવે છે તો બંને જગ્યાએ બે લોકોને ઘરે મોકલી દીધા છે આ મારા લડતથી. અને ત્રીજી ચૂંટણી જીતવા માટેની હોય છે, જે આપણે 2027 લડીશું. પણ એ 27 પહેલાં પણ 2024 બી લડીશું, જેટલી ચૂંટણી આવે છે લડીશું. પરિણામની ચિંતા મહિપતસિંહે ક્યારે કરી નથી, ક્યારે કરશે બી નહીં. મેં આથી 2 દિવસ પહેલાં બી કહ્યું હતું કે મારા મત 18,000-25,000 આસપાસ આવશે, જે મેં તમને કહ્યું હતું. અને 17,642 મત આવ્યા છે, એટલે મારું એ કેલ્ક્યુલેશન પરફેક્ટ હતું, અથવા 80,000 આવશે. જો તમામ એ લોકો જેના માટે મેં કામ કર્યા છે અને એમના ફેમિલી મેમ્બર લોકો વોટ આપશે, પણ જેના માટે કામ કર્યા છે કદાચ એ લોકોએ વોટ આપ્યા છે, પણ એમના ફેમિલી મેમ્બર્સના મત હજી સુધી મને મળ્યા નથી કદાચ, એટલે આ પરિણામ છે. પણ ઈવીએમમાં કોઈ ગડબડી નથી, આ રિઝલ્ટ પરફેક્ટ છે. આ એટલા જ મેં ડાયવર્ટ નથી થયા, આ પરફેક્ટ આંકડો છે. તો આપણે કોઈ ઈવીએમ પર બહાનું નહીં મારીએ, આપણને મદદ કરી, સહકાર આપ્યો એ ગજબનો રહ્યો, ઇતિહાસ લખાશે ભાઈ. મારા જીવન માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે. હું ચોક્કસ કહીશ કે આ પરિણામ મારા જીવનની અંદર ખૂબ જ આનંદ આપવાવાળું, મારી શક્તિમાં વધારો કરવાવાળું, મારા અંતરાત્માને જગાડવાવાળું, એની સાથે મારા આત્મવિશ્વાસ, મારા મનોબળને વધારવા માટેનું આ રિઝલ્ટ છે. કારણ કે 5 વર્ષની અંદર જે મહિપતસિંહને 500 મત મળ્યા હતા, એ જ મહિપતસિંહને 27,500 મત મળ્યા છે. તો 27,000 મત અપક્ષની અંદર રહીને લાવવા એ નાની શૂની વસ્તુ નથી, આ લોકોનો પ્રેમ છે. તો આ પ્રેમ જીતવાની અંદર હું સફળ થયો છું. તમામ એ ખંભાતના ગામો, તમામ એ માતાના ગામડાઓની અંદર જે મને ફૂલારથી મારું સ્વાગત કર્યું, ગામે ગામ ખૂબ રિસ્પેક્ટ આપી, ખૂબ જ આદર આપ્યો, આ જીતવાની અંદર હું સફળ રહ્યો છું. મતદારોની અંદર એક શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે નામ બનાવવાની અંદર હું સફળ થયો છું. ગુજરાતની અંદર વગર પૈસે પણ ચૂંટણી લડાય એ બતાવવાની અંદર હું સફળ થયો છું. યુવા નેતૃત્વ, યુવા વ્યક્તિ ઇલેક્શન વિધાનસભાનું લડી શકે આ જ્યોત જગાડવામાં હું સફળ થયો છું. મારા તમામ મતદાર ભાઈ બહેનો માટે કામ કરવાની અંદર હું સફળ થયો છું. અને એક વાત ચોક્કસ કહીશ, પરિણામ જે પણ આવે છે સેજ પણ ચિંતાનો વિષય નથી. મેં 2 દિવસ પહેલાં બી કહ્યું હતું, હારીશું જીતીશું સેજ પણ વિષય નથી. મહિપતસિંહનો જન્મ આ દેશની અંદર લડવા માટે થયો છે. ખાસ એક અપીલ એ લોકોને બી કહીશ કે જે લોકોએ મને વોટ નથી આપ્યા, ચિંતા ના કરતા, તમે જેને વોટ આપ્યો છે કદાચ તમારો ઉમેદવાર એ માનો જીતી ગયો અને કાલે એ વ્યક્તિ તમારું કામ ન કરે તો પણ ચિંતા ના કરતા, મહિપતસિંહના દરવાજા 24 કલાક તમારા માટે ખુલ્લા છે. મને ખબર છે, મને ખબર છે કાલે પણ આ જ પરિસ્થિતિ આવવાની છે, કાલે પણ એ કામદારોનું શોષણ થવાનું છે, કાલે પણ સરકારી કચેરીઓમાં ચિંતા શરમ સંકોચ રાખ્યા વગર આવજો. મહિપતસિંહનું દ્વાર તમારા માટે ખુલ્લું છે, કારણ કે મહિપતસિંહ લડવા માટે બેઠો છે. મહિપતસિંહ જીવશે ત્યાં સુધી લડશે, મહિપતસિંહ તમારા બધા માટે કામ કરશે. સેચ પણ મનની અંદર ઓછું ના કરતા કે અમે મહિપતસિંહને મત નથી આપ્યો, તમે જેને બી મત આપ્યો છે ચિંતાનો વિષય નથી. અને માતાની જનતાને હું અભિનંદન આપું છું કે તમને ભારતીય જનતા પાર્ટીના 3 ચોપડી ભણેલા કલ્પેશભાઈ પરમાર એક ધારાસભ્ય તમને મળ્યા છે. અને આશા રાખું છું કે કલ્પેશભાઈ માતરની અંદર જે કોઈ સમસ્યા છે જ નહીં, કારણ કે વર્ષોથી બીજેપી હતી ને આ વખતે બી બીજેપી જીતી છે, એટલે એ બતાવી રહ્યું છે કે માતરની અંદર સેચ પણ સમસ્યા છે અને બધું જ બરાબર છે. તો આ વિકાસની અવિરત ગાથાને નવા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ એ માતરને આગળ લઈ જાય
અને માતરનો ખૂબ જ વિકાસ કરે. અને એની અંદર બી જ્યાં મહીપતસિંહની જરૂર પડે તો કહેજો, મહીપતસિંહ 24 કલાક તમારા માટે મદદ માટે તૈયાર રહેશે. કારણ કે મારું કામ છે સમસ્યા માટે લડવા માટે કામ કરવું. તો જ્યાં જરૂર પડે તો બિંદાસ યાદ કરજો, મહીપતસિંહ સહેજ પણ સંકોચ શરમ રાખ્યા વગર તમારા માટે આવી જશે, યાદ કરજો. અને એ સિવાય ખંભાતની જનતાને બી કહીશ કે ચિંતા ના કરતા, ખંભાતના લગભગ 9500 વોટ જે મને મળ્યા છે એ તમામ મતદાર ભાઈ બહેનોને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જ્યાં જરૂર પડે જ્યાં અટકો મહીપતસિંહને એક રિંગ કરજો. મહીપતસિંહ 24 કલાક તમારા માટે ખડે પગે આવી જશે, તમારા માટે લડશે, તમારા માટે બોલશે, મારાથી શક્ય એ તમામ મદદ હંમેશા કરતો રહેશે એની ખાતરી આપું છું. તો અને મારા જે ચાહક મિત્રો જે ઘણા દુઃખી હશે, ઘણાને મનમાં લાગી આવ્યું હશે, તો એમને કહીશ કે ભાઈ આ હાર નથી, આ તો હજી શરૂઆત છે. મારી ઉંમર 36 યર છે, 36 વર્ષની ઉંમર છે, હજી ઘણી ચૂંટણીઓ બાકી છે, ઘણી ઇલેક્શનો લડવાના બાકી છે, ઘણા જંગ લડવાના બાકી છે. તો ચિંતા ના કરતા, લડીશું, ફરી જીતીશું, વારંવાર લડીશું, વારંવાર હારીશું, તો પણ વારંવાર લડીને કદાચ ફરીવાર જીતીશું. કારણ કે જિંદગીની અંદર તરત જીત એટલી સરળ નથી મળતી, અને આપણે જે ઘડી રહ્યા છે કદાચ બની શકે. જનતા ઈચ્છે છે કે મહીપતસિંહ હજી 5 વર્ષ લડે, જનતા એવું માને છે કે મહીપતસિંહ હજુ થોડા તૈયાર થાય, મહીપતસિંહ જનતા ઈચ્છે છે કે મહીપતસિંહ હજુ લોકોના પ્રશ્ન માટે વાચા ઉઠી વાચા આપે અને લોકોના પ્રશ્નનો અવાજ બનીને કામ કરે. તો માતાની જનતાએ અને ખંભાતની જનતાએ મને મોકો આપ્યો છે કે મહીપતસિંહ હજુ તમે દમખમથી સત્તા સામે સવાલ ઉઠાવીને લડો, લોકોના પ્રશ્નને વાચા આપો, લોકોને ન્યાય અપાવવા માટે કામ કરો. કદાચ આ એ 5 વર્ષ મને જનતાએ ફરીવાર આપ્યા છે, તો હું સહર્ષ આ રિઝલ્ટને સ્વીકારું છું. અને ફરીવાર મહીપતસિંહ તમારી સેવાની અંદર આજથી જ લાગી જશે, આજથી જ જ્યાં જરૂર પડે ત્યાં મહીપતસિંહની યાદ કરજો, મહીપતસિંહ તમારા માટે બેઠો છે. ચિંતા સેટ પણ ના કરતા, વોટ આપ્યા હોય કે ના આપ્યા હોય ચિંતા ના કરતા, મહીપતસિંહ તમારા માટે કામ કરશે જ. કારણ કે ખબર છે પરિસ્થિતિ આવતીકાલે શું થવાની છે મને ખબર છે, એટલે વિશ્વાસિત કરી રહ્યો છું કે મહીપતસિંહના દ્વાર હંમેશા તમારા બધા માટે ખુલ્લા છે, ખુલ્લા રહેશે. અને બીજી એક ખાસ વાત ચોક્કસ કહીશ કે આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટના જે આંકડા આવ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે મતલબ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત એટલે મતલબ બધી જે બાકીની થોડી 10-15 વધી હોય એ બી મતલબ પૂરી કરી દેવી જોઈએ. કારણ કે થોડી 2-5 માટે થોડું નામ બગાડવું એના કરતાં બધી સીટો આવી જાય તો ચાલે. તો કોઈ તકલીફ જેવું ગુજરાતની અંદર હોય એવું લાગતું નથી આ પરિણામ થકી. પબ્લિકને આ જ ગમે છે, પબ્લિકને આ જ સરકાર ગમે છે, પબ્લિકને આ જ નેતાઓ ગમે છે, પબ્લિકને બીજી કોઈ સમસ્યા સાથે લેવા દેવા નથી. પબ્લિકને છેલ્લે દિવસે પૈસા જોઈએ છે, છેલ્લે દિવસે દારૂ જોઈએ છે, છેલ્લે દિવસે મસ્ત મોટા બંડલો જોઈએ છે. તે બંડલો આપીને પણ તમે ચૂંટણી જીતી શકો છો એવું બધું આ બતાવી રહ્યો છે. પણ ડઝન્ટ મેટર, ચિંતા ના કરતા, મહીપતસિંહ તમારો છે, તમારો બનીને રહેશે અને જીવશે ત્યાં સુધી લડતો રહેશે. પરિણામની ચિંતા ના કરતા કામે લાગી જજો, સમાજસેવાની અંદર લાગી જજો, લડતા રહેજો, ખોટા સામે અવાજ ઉઠાવજો. જે બી જીતે કામ આપણે કરીશું, જ્યાં ખોટું હશે ત્યાં ડંકાની ચોટ ઉપર અવાજ ઉઠાવીને કામ કરાવીશું, લોકોના હિત માટે લડ્યા છીએ, લડતા રહીશું. તો બસ આજ માટે આટલું જ. આવતીકાલથી નવા જે વિષયો છે, નવી સમસ્યાઓ છે, લોકોના પ્રશ્નો છે એ વાંચાવવા પણ મહીપતસિંહ 24 કલાક ખડે પગે ચાલુ જ રહેશે, કામકાજ ચાલુ જ રહેશે, લડતો રહેશે. લડ્યો છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એ તમામ લોકોનો કે જેમને પણ આખા ઇલેક્શન દરમિયાન મહીપતસિંહને મદદ કરી છે. ખૂબ ખૂબ